પેરો ડે નિમિત્તે આજ રોજ નીલાંબર સર્કલ એટલે કે નીલાંબર ખાતે જે ચકલી ઘરનું જે વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે. હાલ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, દભો વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતા એટલે કે શૈલેષ હોટા અહીંયા ઉપસ્થિત છે અને તેમના હસ્તે જે ખાસ કરીને ચકલી ઘર છે તેનું વિતરણ કરવામાં આવશે. ખૂબ મોટી સંખ્યામાં અહીંયા સ્થાનિકો અહીંયા ઉપસ્થિત છે, જેઓને ચકલી ઘરનું જે વિતરણ છે તે કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને વાત કરીએ કે લગભગ 1000 જેટલા જે ચકલી ઘર છે તે અહીંયા સ્થાનિકો માટે એક કહેવાય કે વિતરણ, ફ્રીમાં વિતરણ કરવામાં આવશે. અને અત્યારે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે તમામ જે નીલાંબર સર્કલ ખાતેના દ્રશ્યો છે. અને અત્યારે દભો વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ સોટા અને જે આયોજક છે મહેશભાઈ બ્રહ્મભટ્ટ અહીંયા ઉપસ્થિત છે. સંયોજક તરીકે વિરલ મિસ્ત્રી જે છે તે અહીંયા વિક્રમ મિસ્ત્રી જે છે તે અહીંયા પણ ઉપસ્થિત છે. આયોજક મહેશ બ્રહ્મભટ્ટ દ્વારા ખૂબ સરસ આ આયોજન કરવામાં આવ્યું છે. લગભગ ઉનાળાનો સમય અત્યારે ચકલીઓ માટે ખાસ કરીને તેઓ દ્વારા મહેશ બ્રહ્મભટ્ટ દ્વારા ચકલી ઘરનું વિતરણ કરવામાં આવે છે. નિઃશુલ્ક છે, સંપૂર્ણ ફ્રી છે. અને અહીંયા મોટી સંખ્યામાં જે સ્થાનિકો છે તે અહીંયા આવી ગયા છે અને લગભગ 300થી વધારે જેટલા જે ચકલી ઘર છે તે અહીંયાથી વિતરણ અત્યારે હાલ કરી દીધા છે. તમામ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે નીલાંબર સર્કલ ખાતેના દ્રશ્યો છે. ત્યાં અત્યારે દભો વિધાનસભાના ધારાસભ્ય એટલે કે શૈલેષભાઈ સોટા તે અહીંયા આવી ગયા છે અને તેઓના વરદ હસ્તે પણ અહીંયા જે સ્થાનિકો છે તેઓને ચકલી ઘરનું જે છે તે વિતરણ કરવામાં આવશે. ખાસ કરીને ચકલીની વાત કરીએ તો જે ચકલીઓ છે, જે બર્ડ્સ છે, તે ઉનાળામાં એમનો રહેણાંક માટે એરિયાઓ શોધતા હોય છે. અને ખાસ કરીને વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે ચકલી ઘરનું વિતરણ કરવામાં આવે છે તો ત્યાં ચકલીઓ પણ જે છે તે રહેવા માટે પોતાનું ઘર શોધતી હોય, ત્યારે જે મહેશભાઈ બ્રહ્મભટ્ટ છે તેઓ દ્વારા ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે. અને જે ચકલી જે ઘર છે તે પણ ખૂબ સરસ છે. આ ઘરો છે તે પણ ખૂબ સરસ બનાવ્યા છે. જેવા આપણા ઘરો છે તેવા ચકલીઓના જે ઘર છે, જેવા આપણા ઘરો છે સેમ એવા જ ચકલીઓના ઘર જે મહેશભાઈ બ્રહ્મભટ્ટ છે તેઓ દ્વારા બનાવવામાં આવ્યા છે. અને આ જે આયોજન છે સંપૂર્ણ નિઃશુલ્ક છે અને આ વિતરણ પણ જે છે તે સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. અત્યારે દભો વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ સોટા જે છે તે અહીંયા જે છે ઘર હાથમાં જે પકડીને ઊભા છે અને આ સંપૂર્ણ જે સેવા છે તે નિઃશુલ્ક છે. અને અત્યારે જે પ્રમાણે ઉનાળો એટલે કે સમર ચાલુ થઈ જતો હોય છે ત્યારે પક્ષીઓ પોતાનું ઘર ખોડતા હોય છે, ત્યારે આ જે ઘર છે તે સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવે છે. મહેશભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા વારંવાર ઉનાળાના સમયે આ એક આયોજન છે તેમના દ્વારા કરવામાં આવતું હોય છે. લગભગ 1000 જેટલા જે ઘર છે તે નિઃશુલ્કપણે અત્યારે સ્થાનિકોને આપવામાં આવશે. શૈલેષભાઈ સોપટાની સાથે જે મહેશભાઈ બ્રહ્મભટ્ટ છે તે પણ અહીંયા ઉપસ્થિત છે. જે આયોજક છે ખાસ કરીને ઉનાળાના સમયમાં તેઓ દ્વારા અહીંયા ખૂબ સરસ છે તે વારંવાર દરેક ઉનાળાના સમયમાં આયોજન કરતા હોય છે. અને જે ઘર છે તેઓ દ્વારા લગભગ આપવામાં આવતું છે, 1000 જેટલા જે ઘર છે તેઓ આજે વિતરણ કરશે. અને અગાઉના સમયમાં પણ ઘરનું વિતરણ ચાલુ જ રાખવાના છે. ઉનાળાનો સમય હોય છે એટલે જે પક્ષીઓ હોય છે તે ક્યાં જતા હોય તેને ખાસ ધ્યાને રાખીને અત્યારે જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે નીલાંબર સર્કલ એટલે કે ગોત્રી વિસ્તારના નીલાંબર સર્કલ ખાતેના દ્રશ્યો છે. નીલાંબર સર્કલ ખાતે આ ચકલી ઘર વિતરણનું અત્યારે છે જે આયોજન કરવામાં આવ્યું છે. અને જે આયોજક છે મહેશભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે. અને આ જે ચકલી ઘર છે સેમ જેમ આપણું ઘર હોય છે, આપણું ઝૂંપડું હોય છે કે આપણું ઘર હોય છે તેવું જ એક આ ઘર છે તે બનાવવામાં આવ્યું છે. જેની અંદર નાની નાની ચકલીઓ જે હોય છે ખાસ કરીને જે આપણને જોવા નથી મળતી, જે ચકલીઓ અહીંયા પોતાનો વિશ્રામો કરી શકે તે માટે તે અર્થે આ ઘર બનાવવામાં આવ્યું છે. અને સમગ્રપણે આ જે ઘર છે તે નિઃશુલ્કપણે આ ઘર જે શૈલેષભાઈ સોટા છે, શૈલેષભાઈ મહેતા છે, દભો વિધાનસભાના ધારાસભ્ય તેઓ દ્વારા જે નિઃશુલ્ક છે તે વિતરણ કરવામાં આવશે. આયોજક મહેશભાઈ બ્રહ્મભટ્ટ ખાસ કરીને વારંવાર નામ દેવું પડે છે, કારણ કે મહેશભાઈ બ્રહ્મભટ્ટ જે છે તે વારંવાર ઉનાળાના સમયમાં આવું આયોજન કરતા હોય છે, ખાસ પક્ષીઓને ધ્યાને રાખીને આયોજન કરતા હોય છે. Thank you.
ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ જે મહેતા છે તેઓના વરદસ્તે અત્યારે જે ચકલી ઘર છે તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ છે તે અહીંયા ઉપસ્થિત છે. આ જે વિસ્તાર છે, જે પણ કોઈને ઘર જોઈતું હોય તો આ વિસ્તાર જે છે તે નીલાંબર સર્કલ ગોત્રી, જે જ્યાં ગોત્રીમાં આવેલું આ નીલાંબર સર્કલ છે, ત્યાં નીલાંબર સર્કલ ખાતે આ સમગ્ર જે કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. તેના આયોજક મહેશભાઈ બ્રહ્મભટ્ટ છે, સાથી એમના સંયોજક કહી શકાય તે વિક્રમભાઈ જે મિશ્રી છે તેઓ પણ સંયોજક છે. ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે. લગભગ 1000 જેટલા જે આ ઘર છે તેઓ અહીંયા નિઃશુલ્કપણે વિતરણ કરશે. અને ખાસ કરીને જો ચકલીઓની વાત કરતા હોય તો પહેલાં ચકલીઓ જોવા મળતી હતી, પણ અત્યારે જે ચકલીઓ છે નાની તે જોવા નથી મળતી. તેને ખાસ ધ્યાન રાખીને આ જે ઘર છે તેનું અત્યારે આ વિતરણ કરવામાં આવી રહ્યું છે. અને ખાસ કરીને વાત કરીએ તો સંપૂર્ણપણે નિઃશુલ્ક વિતરણ છે. નિઃશુલ્ક એટલા માટે કહી શકાય કે આ એક એનિમલ સેવા, એટલે કે જસ્ટ કોલ સેવા, જે એનિમલ સેવા જે આપી રહ્યા છે તેઓ પણ આમાં સંયોજક બન્યા છે. અને ખાસ કરીને વાત કરીએ કે જ્યારે એનિમલની વાત આવતી હોય ત્યારે જે આ જસ્ટ કોલ સેવા એનિમલ છે તે હંમેશાની માટે 24 કલાક તત્પરીઓ છે અને તેઓ સેવા આપતા હોય છે. ખાસ કરીને દર ઉનાળામાં આયોજક મહેશભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા આનું જે ઘર વિતરણ છે, ખાસ કરીને ચકલીઓ માટેનું, નાના નાની ચકલીઓને રહેવા માટેનું, વિસામા માટેનું આ ઘર છે તે સંપૂર્ણ નિઃશુલ્કપણે આપતા હોય છે. અત્યારે જેઓની ટીમ છે, જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો અત્યારે તેઓની જે ટીમ છે તે અહીંયા ઉપસ્થિત છે. સમગ્ર તેઓની જે ટીમ છે, જસ્ટ કોલ સેવા એનિમલની જે ટીમ છે અહીંયા ઉપસ્થિત છે. તેઓ દ્વારા ખૂબ જ સરસ આયોજન કરાયું છે. અને આયોજન કરતા મહેશભાઈ બ્રહ્મભટ્ટ તેઓ પણ ખૂબ સરસ વારંવાર સમરના ટાઈમમાં, ઉનાળાના ટાઈમમાં આ આયોજન કરતા હોય છે. અને આ નાનું નાનું જે ઘર છે તે ચકલીઓ માટે ખાસ કરીને બનાવવામાં આવ્યું છે, કે જ્યાં નાની ચકલીઓ પોતાનો વિસામો કરી શકે, પોતાનો આશરો લઈ શકે તે હેતુથી આ જે ઘર છે તે બનાવવામાં આવ્યું છે. જી, આપણે સાથે ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ આપણી સાથે જોડાયા છે. શૈલેષભાઈ સાથે સંપૂર્ણ વાત કરીશું. વારંવાર આનું આયોજન કરવામાં આવતું હોય, ખાસ કરીને ચકલીઓ જોવા નથી મળતી, અને અત્યારે જો ઘરનો વિસામો મળી જાય તો ચકલીઓ ક્યાંક ને ક્યાંક પોતાનું ઘર શોધીને ત્યાં રહી શકે છે. શું કહેશો આપ? આજકાલ ચકલીઓ ખાસ કરીને વડોદરા શહેર કે અન્ય શહેરોમાં જોવા જાઓ તો ચકલીઓનું અસ્તિત્વ મટી રહ્યું છે, અને જીવતું રાખવા માટેનો એક સુંદર પ્રયત્ન છે. અને લોકોમાં પણ જાગૃતિ છે, જોઈ શકાય છે કે આટલી મોટી સંખ્યામાં લોકો જ્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે એનો મતલબ છે લોકોને પણ આપણે જે પ્રકૃતિ છે એને જીવંત રાખવામાં રસ છે. અને આજે બાયલી વિસ્તાર જે ડભોઈ વિધાનસભા અંતર્ગત છે એમાં આટલી મોટી સંખ્યામાં લોકો ચકલીઓને બચાવવા માટેના અભિયાનમાં જોડાઈ રહ્યા છે. હું તમામને અભિનંદન આપું છું, અને ખાસ કરીને આજે ટીમ છે જે દર વર્ષે ચકલીઓને બચાવવા માટે પ્રયત્ન કરતા હોય છે ત્યારે એમને વિશેષ અભિનંદન. અને આવા કાર્યો થકી જ આપણે આપણી જે પ્રકૃતિ છે એને જીવંત રાખી શકીશું. અત્યારે ચકલી, કાગડો, પોપટ આ બધા પક્ષીઓ જોવા નથી મળતા. આપણે શ્રાદ્ધના દિવસે કાગડાને ખવડાવવું હોય ત્યારે પણ કાગડા દેખાતા નથી હોતા. ત્યારે એવી પરિસ્થિતિમાં એવા પક્ષીઓ જીવંત રહેને એમની વસ્તી વધે એવા પ્રયત્નો આપણે કરવા જોઈએ, ને એમાં આ સંસ્થા સહભાગી થઈ છે એટલે અભિનંદન આપું છું. અને આ તમામ જે લોકો આમ અભિયાનમાં ભાગ લઈ રહ્યા છે તમામને અભિનંદન પાઠવું. આપણી સાથે ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય એવા શૈલેષભાઈ મહેતા આપણી સાથે જોડાયા છે. આયોજક સાથે પણ આપણે વાત કરીશું. મહેશભાઈ આપણી સાથે જોડાશે, તેમની સાથે પણ વાત કરીશું. આપણી સાથે મહેશભાઈ બ્રહ્મભટ્ટ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. મહેશભાઈ,
વારંવાર સમરનો સમય હોય છે, ઉનાળાનો સમય હોય છે. ઉનાળાના સમયમાં ખાસ કરીને વાત કરીએ કે પક્ષીઓ પોતાનો વિસામો શોધતા હોય છે, અને અત્યારે એટલા ઝાડ બચ્યા નથી આપણે જોઈ શકીએ તે પ્રમાણે કે પક્ષીઓ ક્યાં રોકાય. પણ આ ઘરનું એક વિતરણ થશે તો ક્યાંક ક્યાંક નાની ચકલીઓને પક્ષીઓ જે છે તે આવીને પોતાનો વિસામો કરશે. શું કહેશો આપ? બસ મારું એ જ સૌને કહેવું છે. અગાઉ પણ મેં સૌને સમાચાર થ્રુ અને ઇન્ટરવ્યૂમાં કીધેલું છે, ટોક શોમાં પણ કીધું છે કે સૌ લોકોને વિનંતી કે તમે વૃક્ષો વાવો. વૃક્ષો જેટલા વધારે વાવશો એટલી ચકલીઓ વધારે આવશે. અત્યારના જમાનામાં વૃક્ષો ઓછા વાવવાથી અમે આ ચકલીના ઘર આપીએ છીએ કે જેથી કરીને તમે તમારા ઘરની બાલ્કનીમાં, છજામાં કે ક્યાંય પણ તમે ઘરના ગાર્ડનમાં તમે આ ચકલીના માળા લગાવી શકો છો, જેની અંદર ચકલી આવીને નેસ્ટિંગ કરે. જી, ખાસ કરીને વાત કરીએ કે વારંવાર સમરના ટાઈમો આપ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. ગયા સમર કરતાં આ સમરમાં એવું લાગી રહ્યું છે કે પબ્લિક વધારે આવી હોય અને આનો આગ્રહ કરતી હોય કે અમને આપો અમને આપો, એવું લાગી રહ્યું છે આપને? બિલકુલ બિલકુલ, તમારી વાત બિલકુલ સાચી છે. અમને ઘણા લોકોના ફોન આવ્યા છે કે અમને આટલા માળા આપો, એક માળા આપો, બે માળા આપો, ચાર માળા આપો. અને અત્યારે તમે જોઈ શકો છો કે મોલની બહાર લોકોની લાઈન છે, તમે એનો વિડીયો ઉતારી શકો છો. એટલા લોકો રિસ્પોન્સ અમને આપે છે, એટલા લોકોનો પ્રતિસાદ એટલો સારો છે કે લોકો ચકલીના માળા લેવા માટે અમને ફોન પર ફોન કરે છે કે ભાઈ અમને એક માળા જોઈએ, બે માળા જોઈએ. એટલે તમે જોઈ શકો છો લોકો કેટલા જાગૃત છે અને ચકલીના માળા લેવા આવ્યા છે. આપણી સાથે આયોજક જોડાયા હતા મહેશભાઈ બ્રહ્મભાઈ, સંયોજક જે આયોજક છે વિક્રમભાઈ આપણી સાથે જોડાયા, તેમની સાથે પણ વાત કરીશું. વિક્રમભાઈ શું કહેશો, માળા તો લઈ જાય છે, જો માળાને લગાવવા માટેની કોઈ ટેકનિક એવી છે કે નીચે લગાવો જોઈએ કે ઉપરની ભાગે લગાવો જોઈએ? કારણ કે ખાસ કરીને વિક્રમભાઈ વાત કરીએ તો નીચે લગાવો છો તો બિલાડીનો ડર હોય છે, ખાસ કરીને પક્ષીઓને. એટલે પક્ષીઓ જેમ બને તેમ હાઈટમાં પોતાનું રહેઠાણ શોધતા હોય છે. શું કહેશો આપ? ચોક્કસ, તમારી વાત સાચી છે. માળો લગાવવાની પણ એક પર્ટિક્યુલર રીત હોય છે. માળો એ તો પહેલામાં પહેલું કોઈ છજા નીચે કોઈ ખૂણામાં લગાવવું પડે. બીજું કે ઉત્તર દક્ષિણ દિશાની અંદર માળો લગાવવાથી એનું રિઝલ્ટ બહુ સારું મળે છે. એટલે કોઈ પણ છત નીચે જ્યાં વરસાદ ડાયરેક્ટ ના આવી શકે, જ્યાં સનલાઇટ ડાયરેક્ટ ના આવે, એવી જગ્યાએ માળો લગાવવો જોઈએ. અને માળો લગાવ્યા પછી એને અડવાનું નહીં, માળો ચકલી ઓટોમેટિક એની અંદર માળો મૂકશે જ. અને જો શક્ય હોય તો ફેનની સાથે કોઈ જગ્યાએ ફૂડ ફીડર કે એવું મૂકવો તો વધારે સારું રહેશે. આપણી સાથે વિક્રમભાઈ બી જોડાયા હતા. ફરી એકવાર જે ખાસ કરીને વાત કરીએ તો જે દ્રશ્યો છે તમને બતાવી દઈશ. જે દ્રશ્યોમાં જે લાઈનો છે, ખૂબ મોટી સંખ્યામાં જે અહીંયા લાઈનો છે, જે કહી શકાય કે જે સ્થાનિકો છે તે અહીંયા ઉપસ્થિત છે. લગભગ 1000ની આજુબાજુનો જે આ માળો છે તે અહીંયા જે પક્ષીઓ માટેનું જે ઘર છે તે અહીંયા આપવામાં આવશે. અત્યારે જે લાઈનો જોઈ રહ્યા છે તે સ્થાનિકોનો લાઈનો છે. આના કલાક પહેલાં પણ આટલી લાઈન હતી ને અત્યારે કલાક બાદ પણ અત્યારે આટલી જ લાઈનો છે. લગભગ 1000 જેટલા ઘર છે તે અહીંયા વેચવાના છે, એટલે નિઃશુલ્ક આપવાના છે. ખાસ કરીને આપણી સાથે હર્ષદભાઈ જોડાયા છે. હર્ષદભાઈ પરમાર આપણી સાથે જે એડવોકેટ છે, તેમની સાથે પણ વાત કરીશું. ખાસ કરીને કારણ કે સમરનો સમય છે અને સમરના સમયમાં આપણે ખુદને એક સમયે બપોરના સમયે એક ઘર કે એક જગ્યા કે કોઈ ઓફિસમાં આપણે પોતાને ઢાળી દેતા હોય છે, ત્યારે જો પક્ષીઓને પણ આ પ્રકારનું એક કહી શકાય કે જે વિસામો મળી જાય તો ખૂબ સરસ. આપણે સાથે હર્ષદભાઈ જોડાયા છે. હર્ષદભાઈ શું કહેશો, પક્ષીઓની બાબતમાં ખાસ કરીને લોકો જાગૃત એટલા બધા હોતા નથી, પોતાના માટે પાડતા હોય છે, પણ આ તો એક એવી સંસ્થા અને એક એવું કાર્ય છે કે બહારના પક્ષીઓ આવીને આ ઘરમાં રોકાશે. શું કહેશો આપ? જો પર્યાવરણના સંતુલન માટે પક્ષીઓનો પણ ફાળો ખૂબ મહત્ત્વનો હોય છે. આપણે પર્યાવરણની જાળવણી કરીને પર્યાવરણમાં પશુ પંખી વૃક્ષ આ બધું તમામના બેલેન્સથી આપણું પર્યાવરણ એકદમ સમતોલ રહે છે, સંતુલિત રહે છે. પર્યાવરણમાં થોડી પણ ખામી સર્જાય તો આપણી આખી ઋતુચક્ર પણ ડિસ્ટર્બ થઈ જાય. ત્યારે આજે વિશ્વ ચકલી દિવસના દિવસે અમે એક જ આ જે જસ્ટ કોલ સંસ્થા છે એમને અભિનંદન પાઠવ્યું છે કે આવું સુંદર ને સરાહનીય કાર્ય કર્યું છે. પક્ષીઓના વિસામા માટે આવું ઘરનું જે વિતરણ કર્યું છે અને એક પ્રકારની આ સેવા છે, ખૂબ ઉમદા સેવા છે. કારણ કે દરેક માનવીને છતની જરૂર પડે છે. આજે પક્ષીઓ ખૂબ હમણાં હવે ઉનાળો આવવાની શરૂઆત થઈ રહી છે. ઉનાળામાં ગરમી ખૂબ વધતી જતી, ઘણી વખત તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ પણ જતું રહે, ત્યારે પશુ પક્ષીઓ માટે જીવવું ખૂબ જ તકલીફ કઠિન બની રહ્યું હોય છે. ત્યારે આવા સંજોગમાં જસ્ટ કોલ સંસ્થા દ્વારા જે સેવા કાર્ય થઈ રહ્યું છે ખૂબ સરાહનીય છે, અભિનંદન પાત્ર છે. અને પ્રજા પણ જાગૃત બનીને આજે આ જે સંસ્થા દ્વારા થયેલી કામગીરી માટે જેઓ અત્રે પધાર્યા છે ત્યારે એમનામાં પણ એક ભાવના લાગણી દેખાઈ રહી છે કે પક્ષીઓનું રક્ષણ કરવું જરૂરી છે.
જી આપણી સાથે હર્ષદભાઈ જોડાયા છે. મારી સાથે એક બાળક છે, તે ખાસ કરીને વાત કરીએ કે તેની ટી શર્ટ જે છે તેની ઉપર એક સ્પેરોનું કહેવાય કે એક ડિઝાઇનિંગ બનાવી છે અને તે અહીંયા અત્યારે ચકલીનું જે ઘર છે તે નિઃશુલ્કપણે જે છે વેચાણ આપી રહ્યા છે, તે લેવા માટે આવ્યા છે. અને જે બાળક છે તેના જે ટી શર્ટ પહેર્યું છે, જે વસ્ત્ર પહેર્યું છે તેની ઉપર આ એક ચકલીનું જે પ્રતિબિંબ છે તે અહીંયા તેને લગાવેલું છે અને આ ઉપસેલું છે, એટલે કે બનાવેલું લાગી રહ્યું છે, બનાવીને લગાવ્યું છે. આપણી સાથે તે બાળક છે પણ જોડાયું છે, જે ચકલી જોયેલી છે. જોઈ છે, ઓકે. તો અત્યારે ઘર લેવા માટે આવ્યો છે, તો ઘર લઈ જઈશ અને ક્યાં લગાવીશ? મારા ઘરની સામે એક ઝાડ છે, તો અહીંયા મેં લગાવીશ. અચ્છા, ઘરની સામે શેનું ઝાડ છે? ઘરની સામે સિંધુનું. સિંધુનું ઝાડ છે, તેની ઉપર લગાવીશ. એટલે ત્યાં નાની નાની જે ચકલીઓ છે ત્યાં આવીને રોકાશે. હા, ત્યાં એમને આવે પણ છે. એમને આવે પણ છે, ઓકે. ત્યાં અમે ખાવાનું પણ મૂકીએ છે એમના માટે અને એમના નાવા માટે પાણી પીવા માટે અને નાવા માટે કુંડુ પણ મૂકીએ છે. તો ત્યાં તે કુંડુ મૂકું છે, ત્યાં ચકલીઓ નાય છે. હા. અચ્છા, તે જોઈ. બપોરે 2 વાગ્યા જેવી નાય છે, અમે વિડીયો પણ ઉતારેલો છે. જી, બાળકનું કહેવું છે કે બપોરના સમયે ચકલીઓ નાય છે, એટલે તમે સમજી શકો છો કે બપોરના સમયે ગરમીનો જે પારો છે ખાસ કરીને વધારે હોય છે. એક બાળક જો આટલું સમજી શકતું હોય કે ઝાડની ઉપર આ જે કહેવાય છે કે નિઃશુલ્ક અપાતું આ જે ઘર છે તે લગાવવામાં આવે, તો ક્યાંક ને ક્યાંક ચકલી પોતાનો વિસામો લઈ શકે છે. અન્ય કોઈ પણ પક્ષી, જે નાનું પક્ષી હોય તે વિસામો લઈ શકે. અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છે, તમામ જે દ્રશ્યો છે નીલાંબર સર્કલ ખાતેના દ્રશ્યો છે. અને નીલાંબર સર્કલ ખાતે ખાસ કરીને 1000 જેટલા જે આ ઘર છે તે અહીંયા આપવામાં આવશે અને ત્યારબાદ આ સંપૂર્ણ જે છે તે વિતરણ નિઃશુલ્ક છે. અને તેના આયોજક મહેશભાઈ જે બ્રહ્મપર છે, ખૂબ સરસ આયોજન કર્યું છે. ગયા વર્ષ કરતાં આ વર્ષનું જે તેઓનું ટાર્ગેટ હતું તે વધારે છે. ગયા વર્ષ કરતાં ઘણા લોકો રહી ગયા હતા, પણ આ વર્ષે લોકો ના છૂટે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. મહેશભાઈ બ્રહ્મપરને ફરી એકવાર સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી હું તેઓને અભિનંદન આપવા માગું છું. મહેશભાઈનું જે કામ છે ખૂબ જ સરાહનીય કામ છે, પક્ષીઓને લઈને ખૂબ સરાહનીય કામ કરે છે, નિઃશુલ્ક સેવા જે ઘરની આપી રહ્યા છે ખૂબ સરાહનીય છે. ફરી એકવાર સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી મહેશભાઈ બ્રહ્મપરનો હું ખાસ કરીને અભિનંદન આપું છું, કારણ કે ખૂબ સરસ કામ છે. અને તમામ જે દ્રશ્યો જોવા છે નીલાંબર સર્કલના દ્રશ્યો છે, જેમાં 1000થી પણ વધારે જે ઘર છે પક્ષીઓના તે નિઃશુલ્ક અહીંયા વિતરણ કરાયા છે અને પક્ષીઓના વિસામા માટે ખાસ કરીને આ આયોજન કરવામાં આવ્યું છે. કેમેરામેન રવિ સિંધા સાથે હું છું ચિરાગ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.